દક્ષિણ ગુજરાતની 5 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા નાંદોદ જંબુસર ભરૂચ નવસારી અને ધરમપુર બેઠક માટે કોંગ્રેસમાં હજુ અસમંજસ છે ધરમપુરમાં કોંગ્રેસ નવા કે જૂના ઉમેદવારને લેવા તે અંગે મૂંઝવણમાં છે મુદ્દે વધુ જાણકારી લઈશું સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસેથી નરેન્દ્ર જે રીતે દક્ષિણ ગુજરાતમાં અસમંજસ છે કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને કોકડું ક્યાં ગૂંચવાયેલું છે આ પાંચ બેઠકો માટેનું જી નરેન્દ્ર કારણ કે કુલ પાંચ બેઠકો એવી છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાન હોવા છતાં ત્યાં ઉમેદવારો જાહેર કરવાના બાકી છે એ પૈકી બે બેઠકો જંબુસર અને નાંદોદ એવી બેઠક છે જ્યાં કોંગ્રેસના અત્યાર હાલના સિટિંગ ધારાસભ્ય છે અને એ સિટિંગ ધારાસભ્યની જગ્યાએ અન્ય નામ પર વિચારણા થઈ રહી છે કારણ કે ગતકાલે જે લિસ્ટ જાહેર થયું એની અંદર મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવે છે પરંતુ દક્ષિણ ગુજરાતના આ બે ધારાસભ્યો છે નાંદોદથી પીડી વસાવા અને એ સિવાય જંબુસરના સંજય સોલંકી એ બંનેને નથી આવે ને એની જગ્યાએ બે અન્ય નામો પર ચર્ચા અત્યાર હાલ કરવામાં આવી રહી છે પાર્ટી દ્વારા આ સિવાય સૌથી મહત્વની જે બેઠક છે એ ધરમપુર ધરમપુરથી જૂના જોગી કિશનજી છે કિશન પટેલને લડાવવાની ચર્ચા છે અને સામે પક્ષે આંદોલનકારી ચહેરો કલ્પેશ પટેલ એના નામ પર પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કારણ કે થોડા દિવસ પહેલા જ કલ્પેશ જેઓ અપક્ષમાંથી તાલુકા પંચાયતની અંદર જીત્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસની અંદર તેઓ જોડાયા છે અને કહેવામાં એ પણ આવી રહ્યું છે કે અશોક ગેહલોતના કહેવાથી તેઓ કોંગ્રેસની અંદર જોડાય છે એના જ કારણે એમને ટિકિટ આપવામાં આવે આ પ્રકારની ત્યાં પણ ચર્ચાઓ ચાલી રહી છે અને એ સિવાય જો મહત્વની બેઠક રહી હોય તો એ ભરૂચ છે કારણ કે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પાટીદાર ચહેરો દુષ્યંત પટેલ હતા એમની ટિકિટ કાપવામાં આવી છે ને ત્યારે કોંગ્રેસ હજુ એ સ્થિતિની અંદર જોવા મળી રહી છે કે જો ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ કાપી છે તો એમની જગ્યાએ એ નહીં પરંતુ કોઈ પાટીદાર ચહેરાને ભરૂચથી પસંદ કરવામાં આવે કે જેના કારણે પાટીદાર મતો કોંગ્રેસને મળી શકે અને આ સિવાય પરંપરાગત મતો જે કોંગ્રેસના ભરૂચમાં રહ્યા છે એ મતો મળે તો એ વિન ભિન સ્થિતિની અંદર કોંગ્રેસ આવી શકે એના કારણે આ બેઠક પર નામ જાહેર કરવામાં નથી આવ્યું જ્યારે નવસારીની બેઠક બાકી હતી પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ નવસારીમાં